નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફેસબુક લાઈવ કાર્યક્રમમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે અનીશભાઈ રંગરેજ. અનીશભાઈ, આપનું સ્વાગત છે. તેઓ ખૂબ જ સરસ ગરબા શીખવાડે છે, દોઢિયા શીખવાડે છે અને સારા ટ્રેનર પણ છે. અને એમની મારી બાજુમાં જે છે ડોક્ટર શ્વેતા ભાટિયા, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે. મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરીશું ગરબા શીખવાની જે ટેકનિક છે અને ગરબા રમવાથી જે લોકોને ઈજા થાય છે એના વિશે આપણે એક ટેકનિકલ માહિતી અને મેડિકલ બેનિફિટ્સ વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો અનીશભાઈ સાથે આપણે વાત કરીશું. અનીશજી, તમને સૌથી પહેલા તો આ જે તમે રિસર્ચ કર્યું છે, એક્ઝેક્ટલી આપણે આ રિસર્ચ તમે કર્યું છે એના ઉપર આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો ગરબામાં તમે જે રિસર્ચ કર્યું છે તો એમાં તમારી સાથે કોણ કોણ જોડાયું છે એ વિશે પહેલા માહિતી આપો, તો પછી આપણે આગળ બીજી ચર્ચા કરીશું. હું ગરબા ટ્રેનર છું અને અમે રિસર્ચની જે શરૂઆત કરી એમાં મારી સાથે મારા બે ફ્રેન્ડ્સ એટલે કે ડોક્ટર શ્વેતા ભાટિયા અને બીજા એક મારા ફ્રેન્ડ છે ડોક્ટર આકૃતિ દેસાઈ, એટલે કે જે મુંબઈના છે એટલે આજે અહીંયા હાજર નથી, અમે ત્રણ જણે ભેગા મળીને આ ગરબાનું રિસર્ચ રેડી કર્યું છે. જી, તો આ તમે જે ગરબાનું રિસર્ચ રેડી કર્યું છે તો એમાં તમને કેટલો સમય લાગ્યો હતો રિસર્ચ માટે? અરાઉન્ડ 5-6 મહિનાનો ટાઈમ અમે લોકોએ એના માટે આપ્યો હતો. જી, હવે આ તમારી સાથે જે ટીમ જોડાઈ છે, મીન્સ કે તમારી સાથે બે બીજા ડોક્ટર્સ જોડાયા છે, તો એ તમે તમે ગરબા ટ્રેનર છો અને તમે આ ડોક્ટર્સને સાથે જોડ્યા છે, એક્ઝેક્ટલી પર્પઝ શું હતો આ રિસર્ચ કરવા માટેનો? આજે સુરતમાં ઘણા બધા જોડિયા ક્લાસ ગરબા ચાલે છે, ગરબા ક્લાસીસ ચાલે છે, પણ સમવેર શું થાય છે કે ગરબાની ઇન્ટેન્સિટી એટલી હાઈ હોય છે કે જે લોકો ગરબા રમે છે ને ત્યારે એમને તલ્લીન થઈને રમ્યા કરે છે, સમવેર સમહાવ એ લોકોને કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તે પ્રોબ્લેમ દૂર કરવા માટે મને વિચાર આવ્યો કે કંઈક રસ્તો કાઢવો પડશે જેથી આપણા ગરબા વધારે ને વધારે લોકો સુધી ફેમસ તો થાય જ છે પણ સાથે સાથે એના જે બેનિફિટ્સ છે, મેડિકલી બેનિફિટ્સ, એનો પણ લોકો જાણ કરે અને સાથે સાથે જે એ લોકો ભૂલ કરે છે એને આપણે અટકાવી શકીએ. જી, આ ગરબા અને દોઢિયાની જે રિસર્ચ તમે કર્યું છે એની પ્રેરણા તમને કોણે આપી છે? એમાં થયું છે કે હું જાતે ગરબા રમું છું લગભગ 15-20 વર્ષથી, લગભગ 8-1 વર્ષથી હું ગરબા શીખવાડું છું. આજથી 2-1 વર્ષ પહેલા મને ગરબા રમતા રમતા મારા પગમાં ઇન્જરી આવી, ઇન્જરી એટલે મારા નીમાં પેઇન ધીમે ધીમે સ્ટાર્ટ થયું. એટલે મેં મારા ફ્રેન્ડ છે ડોક્ટર શ્વેતા પાસે, ડોક્ટર આકૃતિ દેસાઈ છે, એમનો મેં કોન્ટેક્ટ કર્યો કે મને શું પ્રોબ્લેમ શું છે, કારણ કે લાસ્ટ યર હું અમેરિકા ગરબા કરાવવા જવાનો હતો તો આ તો મારા કેરિયરની શરૂઆત હતી અને ત્યાં જો સ્ટોપ લાગી જાય તો પછી મારે કરવાનું કેવી રીતે, સર્વાઈવ કેવી રીતે કરવાનું. એટલે એમને મેં કીધું કે મને આ પ્રોબ્લેમ છે, શું કરીએ આપણે. એટલે એમણે મારા પગનું તપાસ કરી કે હું જ્યારે ગરબા રમું છું ત્યારે મારા પગનું ફૂટ લેન્ડિંગ કેવું છે, હું કેવી રીતે ગરબા રમું છું, એમાં કઈ ભૂલ કરું છું કે નથી કરતો, એ બધું અમને રિસર્ચ કર્યું, અમને જોયું અને તપાસ કરી કે લાઈક અનીશ તારામાં પ્રોબ્લેમ છે. ધીમે 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 એમણે મને અમુક એક્સરસાઇઝ બતાવી, અમુક મુવમેન્ટ્સ બતાવ્યા, જેના કારણે મારા ની પેઇન છે રિકવર થયો. અને પછી મને એવું થયું કે અગર જો હું 20 વર્ષથી ગરબા રમું છું અને મને જો આ પેઇન આવી શકે છે તો ડેફિનેટલી અગર બીજા વ્યક્તિઓ જે નવા નવા છે ને આજે આટલા બધા ફાસ્ટ દોડિયાને ગરબા રમાય છે, લોકોને આજે પહેલા દિવસે 22મું રમવાનું જોઈએ, 32મું રમવાનું જોઈએ, શીખવા માટે લોકો એટલે એક્સાઇટેડ હોય છે, તો એ લોકો પ્રોપર ધ્યાન નહીં આપે તો એ લોકો એન્જોય ચાન્સીસ વધી શકે. તો એના માટે પછી અમે વિચાર્યું કે એક આજે તમને ખબર ડોક્ટર્સ ડે છે તો આપણે લોકોને ગિફ્ટ આપીએ કે લાઈક સમથિંગ કે તમે લોકો આજે આટલું બધું આપણું કલ્ચરને પ્રમોટ કરો છો, આટલું બધું તમે રમો છો, તો એક ભેટ આપવું છે કે લાઈક તમે રમો પણ પ્રોપર રીતે રમો જેથી લોકો એના તરફ જે આગળ વધે છે પ્રોપર રીતે વધે. એવું નહીં કે લગર વગર જ્યાં જ્યાં શીખી લીધું અને લાઈક ગમે તે એક્ટિવિટી કરી લીધી તો એનાથી આપણે પ્રોબ્લેમ ના થાય એ પર્પઝથી આપણે આ રિસર્ચનું શરૂઆત કરી દીધી. તમે કેટલા સમયથી ગરબા શીખવાડો છો? લગભગ 8-1 વર્ષ છે અમે ગરબા શીખવાડું છું. જી, ખૂબ જ સરસ છે શ્વેતાજી. એ હેપી ડોક્ટર્સ ડે સૌથી પહેલા તો તમને, મેં કહું તમારા સુધી હું પહોંચું ત્યારે તમને ડોક્ટર્સ ડે વિશ કરું અને અમારા બધા જ દર્શક મિત્રોને અને અમારા જેટલા બી ડોક્ટર્સ મિત્રો છે બધાને જ હેપી ડોક્ટર્સ ડે. તો શ્વેતાજી, આપ શું કહેવા માંગો છો? હું ડોક્ટર શ્વેતા ભાટિયા, ઓનર ઓફ ફિઝિયોથેરાપી, ફિઝિયો પ્લસ ફિઝિયોથેરાપી ક્લિનિક. હું અર્ગોનોમિસ્ટ છું, સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર છું. જી, અને એમપીટી ઓર્થો ગોલ્ડ મેડલિસ્ટ છું. તો આ બધા કેસીસ બહુ કોમન હોય અમારી પાસે આવવા માટે. તો જયારે અનીશભાઈ આ વસ્તુ માટે આવ્યા કે મને પેઇન છે,
તો અમે ઘણા બધા એમાં વસ્તુઓ શોધી રાખે, કદાચ કોઈ એક્ટિવિટીમાં પેઇન આવતું હશે કે કસે બી પેઇન આવતું હશે. કારણ કે ગરબામાં પેઇન આવવું એ આપણે નોર્મલી કોઈ વિચારતું જ નથી, આપણને ફન લવિંગ એક્ટિવિટી લાગે તો વી ગો. પણ જયારે અમે એમને એક્ઝામિન કર્યું, એમનું બધું ચેક કર્યું, એમના દોઢિયા ને ગરબા સુધી અમે જયારે પહોંચ્યા, આખું જયારે અમે બધા ઘણા બધા લોકોને રમતા જોયા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કોઈને એ વસ્તુની અવેરનેસ જ નથી કે એ વસ્તુ તમારા જોઈન્ટ્સ પર, તમારા આગળની લાઈફમાં જે મસલ લાઈફ હોય એમાં કેટલું બધું નુકસાન કરે છે અને એને કઈ રીતના પ્રિવેન્ટ કરી શકે એ બાબતે અમે વિચાર્યું. ને પછી અમે એક ટીમ બનાવીને એમાં આગળ જઈએ. તો શ્વેતાજી, હું આપને પૂછીશ કે જે ગરબા રમવાથી ઘણા લોકોને ઈજા થાય છે, ઘૂંટણના દુખાવા થાય છે, ની પેઇન, મીન્સ કે ની પેઇન, અને કમરનો દુખાવો પણ ઘણા લોકોને થતો હોય છે, અને ગરબા રમ્યા પછી પગના પણ બહુ દુખાવાની ઇશ્યુસ બધા લોકોને થતી હોય છે, તો એમાં આપણે એ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ અને એ લોકો એ મુશ્કેલીઓમાંથી બચી શકે એના માટે કંઈક સજેશન કરો? એટલે અમે જે રિસર્ચ તૈયાર કર્યો છે એની માટે, એ રિસર્ચમાં અમે એ પ્રિવેન્ટ કરવા માટે, એટલે ઇન્જરી પ્રિવેન્ટ થાય એની પહેલા એ કઈ રીતના પ્રિવેન્ટ થાય એની પહેલા અમે જાંચ કરી કે એનામાં પ્રોબ્લેમ શું થાય છે અને શું નથી થતી. જેમ કે કોઈ બી ફિટનેસ એક્ટિવિટી આપણે લઈએ જેમાં ઘણા બધા સારી વસ્તુઓ હોય, એ ફિટનેસ એક્ટિવિટીમાં ત્રણ કમ્પોનન્ટ આવે. જેમ કે એક સૌથી પહેલા આવે વોર્મઅપ કમ્પોનન્ટ, સેકન્ડ આવે એક્ચ્યુઅલ એક્ટિવિટી જે કહેવાય હાઈ ઇન્ટેન્સિટી, આપણે આ કેસમાં જેમ કે દોડ્યા છે, અને થર્ડ કમ્પોનન્ટ આવે કુલ ડાઉન. તો બધા એક્ચ્યુઅલ એક્ટિવિટીને તો એકદમ ધ્યાનમાં રાખી લે છે કે ભાઈ એક્ચ્યુઅલ એક્ટિવિટી એટલે અમે દોડ્યા રમવા જઈએ છીએ કે ગરબા રમવા જઈએ છીએ, અમે એમાં ફૂલ ફ્લેશ ચાલુ થઈ જાય. જેમ કે તમે જોયા હશે કે જીમમાં લોકો જાય ને પછી પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે એનો જે આગળનો પાર્ટ હતો વોર્મઅપ, એનો જે પાછળનો પાર્ટ હતો કુલ ડાઉન, એ એટલો જ મહત્વનો છે જેટલો એની એક્ચ્યુઅલ એક્ટિવિટી છે. એટલે એ વસ્તુ મને થોડી અમને મિસિંગ લાગતી હતી. અમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આખો એક પ્રોટોકોલ ડિઝાઇન કરેલો જેમાં અમે પહેલા વોર્મઅપ લઈએ, એક્ચ્યુઅલ એક્ટિવિટી દોડ્યા લઈએ ને પછી કુલ ડાઉન લઈએ. વોર્મઅપ ને બી એવી રીતના ડિઝાઇન કરવામાં આવ્યા છે, તમે આજકાલ જોવો તો બધી ઇન્જરીઝ એના કારણે થાય, બધા જે રીતના ફૂટ પ્લેસમેન્ટ હોય એ બધી વસ્તુ કોઈ ધ્યાન નથી રાખતું. એટલે ફૂટ મારા કઈ રીતના પડે છે, પગ હાથ મારો કઈ રીતના જાય છે, કોર જેને કહેવાય કે જે આપણી કોઈ એક્ટિવિટી વિચારીએ ને એની પહેલા જે મસલ એક્ટિવેટ થઈ જાય, આપણે પેટના અંદરનો જે કોરનો ભાગ કહેવાય, એ કોર ને કઈ રીતના આપણે આપણા ગરબા કે આપણે આપણા ફૂટ સાથે કનેક્ટ કરીએ તે ધ્યાનમાં રાખીને આખો એક પ્રોટોકોલ ડિઝાઇન કર્યો જેમાં ફૂટ કઈ રીતના પડે છે, જે ફૂટના નીચેથી પ્રોપ્રિયોસેપ્શન કહેવાય, તમારો જે બોડીનો બેઝ કહેવાય, એ બેઝ પર તમારો આખો વજન જાય, એની લેન્ડિંગ કઈ રીતના થવી જોઈએ, એ ફૂટનું વોર્મઅપમાં થાઈ સાથેનું કનેક્શન, એટલે ધીરે ધીરે ફૂટના મસલ્સ પ્રિપેર થાય છે તમારી આગળના હાઈ ઇન્ટેન્સિટી દોડ્યા માટે, એનું કનેક્શન તમારા કોર સાથે કે પહેલા ધીરે ધીરે પગની મુવમેન્ટ થઈ, પછી ધીરે 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 તમારા હાયર પગની મુવમેન્ટ થઈ, પેટની મસલ્સની મુવમેન્ટ થઈ, એમાં તમે એને વોર્મઅપ કરાવ્યું, ગ્રેજ્યુઅલી ધીરે 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 તમારે હાર્ટ રેટ વધારવાની છે એક્ચ્યુઅલ એક્ટિવિટીને પ્રિપેર કરવા માટે. સો એક્ચ્યુઅલ એક્ટિવિટી પ્રિપેર કરવા માટે એને હાર્ટ રેટને ધીમે 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 એડેપ્ટ કરવા માટે ગ્રેજ્યુઅલી અમે હાથના વોર્મઅપનો બી એમાં સમાવેશ કર્યો. એ સિસ્ટમેટિક મેથડથી આખો સમાવેશ થાય પછી તમારા મસલ એક્ચ્યુઅલી દોડ્યા માટે રેડી થાય, એમાં ઇન્જરીઝ નહીં આવે, અને તદુપરાંત તમારું જે કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમ છે એ આખો સિસ્ટમ તમારા જે ફૂલ ફ્લરિશ રમવાના છો એની માટે રેડી થઈ જાય. એ વોર્મઅપનું આખું જે ઇમ્પોર્ટન્સ હતું તે અમે ગરબામાં જ એ એક્ટિવિટીઝમાં ફેરવી કરો. જેમ કે આપણે પ્રાચીનમાં સ્ટ્રોંગ થવા માટે સ્કોટ્સ ને બધું કરીએ, તો એવી એક્ટિવિટીઝ જે દોડિયામાં જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સની પહેલા એ મસલ્સનું વોર્મઅપ થઈ જાય, એ મસલ્સ પ્રિપેર થઈ જાય, એ લોકોમાં બ્લડ ફ્લો વધી જાય, એ બધું ધ્યાનમાં રાખીને એક વોર્મઅપનો પ્રોટોકોલ ડિઝાઇન કર્યો છે. અને એના છતાં એક કુલડાઉનનો પ્રોટોકોલ ડિઝાઇન કર્યો છે કે જે કુલડાઉનમાં તમારા મસલ્સ આખી હાઈ ઇન્ટેન્સિટી દોડિયા રમીને જે એક પગ પર વધારે વજન આવે છે, બીજા પગ પર ઓછું આવે છે, એક પગ પર મસલની ઇન્જરી વધારે થઈ ગઈ છે, એ બધા પર ઓછું વજન લેવા માટે ઓર આઈધર એ મસલ્સને રિપેર કરવા માટે, એ મસલ્સને તમારા આગળના જે કામકાજ હોય એના માટે બી મસલ સોરનેસને રિમૂવ કરવા માટે એ જે પ્રિપેર કરીએ છીએ એ અમે આખું કુલડાઉન ફેઝમાં લઈએ છીએ. અને કુલડાઉન ફેઝમાં સૌથી છેલ્લી ઇમ્પોર્ટન્સ છે, લોકો દોડિયા રમીને નીકળી જાય છે પણ દોડિયા રમ્યા પછી એનું
ત્રણ એટલે અમે બી કુલડાઉન બી દોડ્યા ગરબાના ફોર્મમાં જ લીધું છે. એના એવા સ્ટેપ્સ કહ્યા છે કે ત્રણ તાળીને બધાના સ્ટેપ્સ કે જે એક પગ પર લોડ હતું તે ઇક્વલી બંને પગ પર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. જે સ્ટ્રેચિંગ જે મસલ્સના ફોર્મ ઓફ સ્ટ્રેચિંગ આવવા જોઈએ, જે મસલ્સ આખા થાકી ગયા છે તમે રમ્યાના પછી, એને રિપેર કે એને રીજનોવેટ કરવાની જે પદ્ધતિ છે તે બી અમે સ્ટ્રેચિંગ, ડાયનામિક સ્ટ્રેચિંગ, ગરબાના ફોર્મ્સમાં એ બધી સ્ટ્રેચિંગો લીધેલી છે. મતલબ સ્મિતાબેન ભાટિયા પાસેથી આપણે ખૂબ જ સરસ ટેકનિકલ માહિતી આપણે લઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ઇનબોક્સમાં મેસેજમાં લખીને મોકલી શકો છો, અમે જરૂરથી તેમનો તમને જવાબ આપીશું. હવે અનિશજી આપણે વાત કરીશું. સુરત શહેરમાં નવરાત્રી ખૂબ જ ફેમસ છે, લોકો બહારથી પણ રમવા માટે નવરાત્રી રમવા માટે આવે છે, તો અને મોટી સંખ્યામાં લોકો ગરબા પણ રમે છે, તો એ લોકોને આપણે શું માર્ગદર્શન આપીશું, એ લોકોએ કેવી રીતે ગરબા શીખવા જોઈએ, એટલે થોડીક એ લોકોને વિશેષ ટીપ્સ કે એવું કંઈક આપણે આપીએ કે જેથી કરીને લોકો ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરની અંદર ક્લાસીસ ખુલ્યા છે અને લોકોને ખૂબ શોખ છે અને લોકો જાય જ છે. આજે કેવું થઈ ગયું છે કે પ્રાચીન અર્વાચીન ગરબા જે હતા એ હવે શેરી મોહલ્લાઓમાં તો થાય છે, પણ લોકોને બહાર રમવા જવાનો ખૂબ મોટો ક્રેઝ છે આપણા સુરત શહેરની અંદર, તો એના માટે કંઈક માર્ગદર્શન. એક્ચ્યુઅલી મેમ, જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે પરિવર્તન જીવનમાં બહુ જરૂરી છે, પહેલાના જમાનામાં કેવું હતું કે લોકો ગરબા રમતા હતા તો શેરીમાં લેડીઝ કે જે પણ હોય બધા ગાયને ગરબા રમે, ખાલી મોડાથી ગાયને તાળી પાડતા પાડતા, એટલે એ લોકોના પગને એક્યુપંચર અને ક્લેપ થેરેપીનો બેનિફિટ મળતો હતો. ધીમે ધીમે એમાં ડ્રમ્સ કે ઢોલ એડ થયા, પછી હાર્મોનિયમ એડ થયા અને લોકો ગાયને પછી લોકો રમવા માંડ્યા. રાઈટ, જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ તેમ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અંદર એડ થતા ગયા અને એ ઇન્સ્ટ્રુમેન્ટ જે એડ થતા ગયા એની સાથે પોતાના શરીરના બીટને મેચ કરવા માટે આપણે ગરબામાંથી દોઢિયાનું ક્રિએશન કર્યું. રાઈટ, ધીમે ધીમે લોકો દોઢિયા રમવા માંડ્યા. હવે દોઢિયામાં જોવા જઈએ ને, દોઢિયાના જે વેરિએશન છે, કદાચ મારા હિસાબે સુરત સિવાય બીજા કશે દોઢિયાના વેરિએશન જોવા નથી મળતા, જેના કારણે આપણે એટલા બધા એટ્રેક્ટ થયા છે એના તરફ કે આપણે નહીં, અમારી પાસે ઇન્કવાયરીઝ આવે છે, અમદાવાદથી છે, બોમ્બેથી છે, બેંગ્લોર છે, હું જાતે અમેરિકા અને કેનેડા પણ શીખવા માટે જાઉં છું, તો એટલે કન્ટિન્યુ ઇન્કવાયરીઝ મારી પાસે આવે છે. પણ સમવેર સમહાવ અગર તમે જરાક પણ મિસગાઈડ થાઓ છો, અગર તમે ધ્યાન નથી રાખતા, તો કદાચ મારા હિસાબે 15-25 વર્ષ છોકરો જે હોય ને એ ઇઝીલી ગરબા રમી શકશે, મજા પણ કરી શકશે. અગર તમે પૂછશો ને શું થાય તને ગરબા રમવાથી, શું મળે છે કે મને બહુ મજા આવે છે. રાઈટ, પણ એની સામે તમે જે વસ્તુ ધ્યાન નથી રાખતા, જેમ શ્વેતાબેન આપણને કીધું કે ભાઈ વોર્મ અપ અને કુલ ડાઉન, ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે જયારે કોઈ મસલને એક્ટિવ કરવા માંગો છો એના પહેલા તમારે એક ઇન્ટિમસી આપવી જોઈએ કે તારે આ વસ્તુ કરવાની છે અને તારે આ વેમાં કરવાની છે. અધરવાઇઝ શું થાય છે કે જયારે તમે ડાન્સ રમવાનું ચાલુ કરો, ગરબા રમવાનું ચાલુ કરો ને, એટલે એક તાનમાં આવી જાઓ, તમને બહુ મજા આવે, તમે મ્યુઝિક પર રમ્યા જ કરો, પણ ત્યારે તમારું બોડીનું ધ્યાન નથી રાખતા, તમારે સિગ્નલ નથી આપતા કે તમારે પગ આમ મૂકવાનું છે, તમારે હાથ આમ લઈ જવાનું, તમારે આટલા ડિગ્રી પર તમારે બોડીને બેન્ડ કરવાનું છે. એ બધું આપણે કદાચ એનાથી અવેર નથી, પણ ધીમે ધીમે હું એવું સલાહ આપું કે દરેક જણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમે જયારે તમારા ફૂટ લેન્ડિંગ કરો છો, કે તમે જે સ્ટેપ્સ લો છો એ પ્રોપર છે કે નહીં. અને જયારે ઘણી વાર એવું થાય છે કે આજે નવા નવા વેરિએશન દોરિયા લોકો બનાવ્યા કરે છે, રાઈટ, તો આજે સમજો કે મારું બોડીનું કેપેસિટી, હું વર્ષોથી રમું છું તો મારું કેપેસિટી આખું અલગ છે. રાઈટ, એટલે હું જયારે નવા દોરિયા બનાવું છું ત્યારે મારા શરીરને ધ્યાનમાં રાખીને બનાવું છું. અને બીજા વ્યક્તિ શું છે કે એ એટેક થઈને રમવાની ટ્રાય કરે છે, અગર એ વ્યક્તિનું ઓવરવેઇટ બોડી છે અને જબરજસ્તી જો એ રમે છે તો ઇટ લીડ્સ ટુ ઇન્જરી, કદાચ બની શકે કે એને ઇન્જરી થઈ શકે. તો એ વ્યક્તિ એવું ધ્યાન રાખવાનું કે પોતાનું સમજો કે મારું બોડીનું વેઇટ થોડું વધારે છે, તો એને એ લેવલ પર રમવા માટે પહેલા તો એને પ્રિપેર કરવું પડે, ધીમે 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 શરૂઆત કરવી પડે, વોર્મ અપ કુલ ડાઉન ની સાથે સાથે એને દોડિયાની શરૂઆત પણ ધીમે ધીમે કરવી પડે. જ્યારે તમારો હાર્ટબીટ રેટ છે એ ડાઉન ટુ અપ જાય છે, એ કર્યા પછી નોર્મલ કરવાનું, એટલે એ બધી સિસ્ટમ છે આપણને શ્વેતાબેને સમજાવી. રાઈટ, તો એ બધી વસ્તુ ફોલો કરીને પછી જો કોઈ વ્યક્તિ એને એન્જોય કરે ને, તો અમારું વિચારો એવું છે કે અગર એને અગર ધ્યાન નથી આપતા ને ઇન્જરી થાય છે, તો ધ્યાન આપે ને તો બોડીના બેનિફિટ પણ એટલા જ મળે છે, એટલા જ મળે છે. અને બીજી એક, જેમ કે આપણે એક વસ્તુ આપણે સાંભળેલી પેલી હરણવાળી સ્ટોરી કે તમે ગરબામાં જઈને એટલે શું કર્યું એમ બહુ મજા આવી, તો આપણે વસ્તુઓ શું જોઈએ, આપણે આપણું મોઢું પહેલા જોઈએ, કેવા કપડા પહેર્યા છે એ જોઈએ આપણે પહેલા, કોઈ દિવસ આપણે આપણો પગ નથી જોતા, એટલે હરણે એના શિંગડા એ જ પ્રોબ્લેમમાં મૂકેલું ને એના પગ જે હતા
જેના પર એ ધિક્કાર હતો કે મારા પગ બરાબર નથી, ને પગે જેને બચાવેલા. આપણામાં બી સેમ જ કેસ છે કે આપણે જો આપણા પગના ફૂટસ્ટેપ્સ છે, એટલે અમુક લોકોના પગ છે તે આમ મુકાય, અમુક લોકોના પગ આમ મુકાય, અમુક લોકો ટોસ પર જ રમતા હોય, તો એ જે ટોસ પર રમતા હોય એનો ડાયરેક્ટ ઇફેક્ટ તમારા ઘૂંટણ પર બી આવે છે. તો એ જયારે તમે વોર્મઅપમાં, અમે જે આખું ડિઝાઇન કર્યું છે એમાં વોર્મઅપમાં બી એક જ વસ્તુ છે કે તમે કઈ રીતના ફૂટ મૂકો છો એની જો અવેરનેસ તમે પહેલાથી માઇન્ડ ટુ મસલ જે કહેવાય કે તમે સિગ્નલ આપો છો કે તારે આ રીતના જ કરવાનું છે, એ રીતના જ ટ્રેન થવાનું છે, તો એ તમારી એક્ચ્યુઅલ દોડિયા એક્ટિવિટીમાં, ના કે ખાલી પગ જ, પણ તમે તમારા એબડોમિનલ મસલ્સ એટલે જે કોર મસલ્સ કહેવાય એને બી તમે સિગ્નલ આપી દીધું છે કે ભાઈ તારે આ રીતના પ્રોટેક્ટ કરવાની છે તારી સ્પાઇનને, એને એક્ટિવેટ કરીને પછી તમે એને સ્ટ્રેન્થનિંગમાં લો છો, એટલે કે દોઢિયામાં લો છો. એ દોઢિયામાં તમે ફેરવીને આખું જે દોઢિયા રમાય છે એ એક પગ પર, બે પગ પર, જે બી આખું ડિઝાઇન કર્યું છે, એના પછી જ્યારે મસલ થાયકો છે. અને કુલડાઉનમાં જે સૌથી અગત્યની વસ્તુ હતી તે કે કુલડાઉન કરતી વખતે લોકોને એમ થાય કે પતી ગયું, હવે તો મારે કુલડાઉન કરવાની કોઈ જરૂર જ નથી, પણ એક્ચ્યુઅલ જરૂર ત્યારે જ પડે છે. રાઈટ, કે તમે કુલડાઉન કરો છો, કુલડાઉનમાં શું કરવાનું છે, તો દોડિયામાં જેવા સ્ટેપ્સ આવે છે, જેમ કે આપણે પહેલા હિંચ લેતા હતા એ બધા લઈએ છીએ, જેમાં તમારો હેમસ્ટ્રિંગ મસલ કહેવાય, જે તમારો ક્વોડ્રિસેપ્સ મસલ કહેવાય, જે રમ્યા પછી થાકી ગયો હોય એને આખું સ્ટ્રેચ ફોર્મમાં, જે ડાયનામિક સ્ટ્રેચ ફોર્મ કહેવાય એ ફોર્મમાં લઈને રમો, તો એની માટે વધારે બેનિફિશિયલ. હું એવું પૂછીશ કે આ જે તમે વોર્મઅપ કરાવવાનું જે ડ્યુરેશન છે કે ગરબા કે દોડિયા રમતા પહેલા વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે, તો એ કેટલી મિનિટ નું હોવું જોઈએ? અને જે તમે કુલ ડાઉન કરવાની જે વાત કરી લાસ્ટમાં કે રમ્યા પછી તમારે જે કરવાનું છે કેટલી મિનિટ નું ડ્યુરેશન હોવું જોઈએ? એવરેજ છે ને અમારા હિસાબે ગરબા ની પહેલા જે વોર્મઅપ હોય, દોડિયા પહેલા જે વોર્મઅપ, ઇટ્સ અરાઉન્ડ 5 ટુ 7 મિનિટ તમે કરો. જી, 5 મિનિટ મિનિમમ, મેક્સિમમ 7 ટુ 10 મિનિટ તમે કરી શકો. બીજું એવું છે કે અમે લોકોએ જે વોર્મઅપ ના સ્ટેપ્સ ડિઝાઇન કર્યા છે, ઇટ્સ ફ્રોમ અમે બેઝ પર ગયા, થોડું બેકગ્રાઉન્ડ માં ગયા કે ભાઈ અરવાચીન પાચીન ના ટાઈમ પર જે ગરબા રમતા હતા એ લોકોને આવી કોઈ ઇન્જરી આવતી નહીં હતી, એ લોકોના સ્ટેપ્સ ને ફોકસ કર્યું કે એ લોકો કેવી રીતે સ્ટેપ્સ કરે છે, એ લોકોના મુવમેન્ટ કેવા છે. ઘણી બધી બુક્સ અમે લોકોએ રિફર કરી અને આપણા સુરતના ઘણા છે જેમને આપણા ગરબાના પર રિસર્ચ કર્યું છે, એમ કે બુક લખી છે ભાઈ ગરબાથી ગરબા આવી રીતે રમાય, અરવાચીન ગરબા આવી રીતે રમાય, પ્રાચીન ગરબા આવી રીતે રમાય, એ બધું ધ્યાનમાં રાખીને પછી એનાથી અમે સ્ટેપ્સ ડેવલપ કર્યા કે ડિઝાઇન કર્યા કે જેનાથી તમારું બોડી ધીમે 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 ધીમે, તમે જ્યારે નોર્મલી ક્લાસમાં એન્ટર થાવ ત્યારે લો રેટ પર હોય, જયારે તમે મુવમેન્ટ સ્ટાર્ટ કરો કે પહેલા પગની મુવમેન્ટ સ્ટાર્ટ કરી, પછી બોડીથી બેન્ડિંગ સ્ટાર્ટ કર્યું, પછી એમાં હેન્ડ મુવમેન્ટ એડ કર્યા, તો ઇટ લીડ્સ ટુ હાઈ બીટ. લાઈક તમે લો રેટ થી સ્ટાર્ટ કર્યો ને હાઈ રેટ પર તમે એન્ડ કર્યું, મતલબ ધીમે ધીમે તમારું બોડી વોર્મ થાય છે. અને એમાં મેઇન વસ્તુ એ રહે છે કે તમે જયારે ફૂટનું લેન્ડિંગ કરો છો ને ત્યારે તમે તમારો પગ કેવી રીતે મૂકવો જોઈએ દોઢિયા વખતે, એનું પ્રિપરેશન આપણે વોર્મઅપ માં કરીએ છીએ. સી, એટલે શું થાય છે કે એ લોકો પ્રેક્ટિસ એ રીતે કરે વોર્મઅપ ની, ધીમે 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 કરે, તો જયારે દોઢિયા સ્ટાર્ટ કરે ત્યારે ઓટોમેટિકલી એના પગ એ જ ડિરેક્શનમાં લેન્ડ થાય. સેમ રીતે કુલડાઉન ના અંદર શું થાય છે કે તમારું જે હાર્ટબીટ રેટ છે હાઈ થઈ ગયો હોય, જયારે તમે એકદમ ફાસ્ટ ગરબા રમ્યા હો, તમારા ગરબા ફિનિશ થઈ ગયા, રોજર ફિનિશ થઈ ગયા, પછી ધીમે ધીમે તમે નોર્મલ એક્ટિવિટીમાં કન્વર્ટ થવા માટે તમારે તમારા હાર્ટબીટને નોર્મલ કરવું પડે, તમારી શ્વાસોચ્છવાસની જે ક્રિયા છે ને એને એક રિધમમાં લાવવી પડે, એક નોર્મલ લેવલ પર લાવવી પડે. તો એના માટે આપણે 3 તાળીના જે ગરબા હોય એ ગરબાના ફોર્મ્સમાંથી, એટલે એક મુવમેન્ટને કેપ્ચર કરીને અમે કુલડાઉનના સ્ટેપ્સ ડિઝાઇન કર્યા, જે અરાઉન્ડ સેમ 5 થી 7 મિનિટનું તમારું, જેની અંદર તમે એ સ્ટેપ્સ કરો, તમારું બોડી રિલેક્સ કરો, તમારા જે મસલ્સ છે તમારા એટલા બધા હાઈલી એક્ટિવ થઈ ગયા છે, સોર થઈ ગયા છે, એને આપણે રિકવર કરીએ, જેથી તમે રૂટિન લાઈફની એક્ટિવિટીમાં જવા માટે પાછા પ્રિપેર થઈ શકો. સ્ટાર્ટિંગમાં એને 10 ટુ 15 મિનિટ્સ લાગે, પછી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે તમારી બોડી અવેર થઈ જાય કે મને આ મસલને જ એક્ટિવ કરવાનું છે, કે મને આ ફૂટ પર જ મૂકવાનું છે, એનું લેન્ડિંગની પ્રેક્ટિસ થઈ જાય, એટલે પછી એને ધીમે ધીમે થોડો ટાઈમ ઓછો લાગે, પણ 10 થી 10-1 મિનિટ શરૂઆતમાં 1 મહિનો શીખવાડવામાં આવતા હતા કે નવરાત્રી પહેલા જ, કે ભાઈ નવરાત્રીના 1 મહિના પહેલા લોકો શીખવા જતા હતા, પણ અત્યારનું જે જનરેશન છે તો મેં ઓબ્ઝર્વિંગ કર્યું છે મેક્સિમમ 6 મંથ પહેલાથી દોડિયા ક્લાસીસ શરૂ થઈ જાય છે. નહીં, એટલે એ યોગ્ય છે? મારી દ્રષ્ટિએ મને એવું ઘણી વખત એવો પ્રશ્ન થાય છે કે 6-6 મહિના સુધી તમે શીખો છો,
અને પછી ગરબા રમવા જતો જે ખરેખર 6 મહિના સુધી જરૂરી છે. મેમ જે પ્રમાણે મારો નોલેજ મને કહે છે કે આપણા સાઉથમાં ભરતનાટ્યમ છે, લાઈક કથક છે, રાઈટ, એને લોકોએ એક સર્ટિફાઈડ ફોર્મ બનાવ્યું કે ભાઈ તમે એને 7 વર્ષ એને શીખો, એની ડિગ્રી લો અને તમે શીખવાડો, રાઈટ. ગરબાને કદાચ એવો ચાન્સ નહીં મળ્યો હોય જેને કારણે એ લેવલ પર નહીં પહોંચ્યું, બટ સમવેર સમહાઉ ગુજરાતના અલગ અલગ સિટીઝમાં અલગ અલગ રીતે ગરબા રમાય છે. પછી એ પર હિંચ કે કોઈ ટીટોડો કે કોઈ પોપટિયું કે, રાઈટ. હવે કુદરતી ભગવાને કદાચ સુરતવાળાને એવી શક્તિ આપી છે તો એ બધી વસ્તુ મિક્સ થઈને દોઢિયું ડેવલપ થયું. હવે કેવું છે કે તમે કીધું કે 6 મહિના સુધી ગરબા લોકો રમે છે, આજે ગરબાથી વેટ લોસ 100% થાય છે. તે લોકો 6 મહિના રમે બરાબર છે, બટ થોડું ઘણું રમે જ છે, ગરબા શીખે જ છે, તો એ લોકો ખરેખર 6 મહિના સુધી કરતા હોય છે કોમનલી. પણ આપણા જે ગરબા છે તે બી જોવા જઈએ તે ગ્રુપ એક્ટિવિટી છે, જેમાં લોકોનું અમારા જે અમારી ભાષામાં કહેવાય કે ન્યુરો ટ્રાન્સમીટર્સ રિલીઝ થાય, જે તમને હેપી ઓરા આપે, જે હેપી તમારો મૂડ અપલિફ્ટ કરે, કે જેને તમે સ્ટ્રેસ રિલીવિંગ એક્ટિવિટી બી કહી શકો, કે એને તમે એવી એક્ટિવિટી બી કહી શકો કે જે તમારું ફિટનેસ માટે બી એ રિલેશનમાં મૂકી શકે. એટલે તમે જો 12 માસ બી કરો તો એને એક એક્સરસાઇઝ ફોર્મ છે જેને તમે લઈ શકો, જેમાં તમારી કાર્ડિયો રેસ્પિરેટરી ઇન્ક્રીમેન્ટ આવે છે. અને એને 12 માસ કરો, પણ અગેન તમે કોઈ બી એક્સરસાઇઝમાં જાઓ, તમે જિમમાં જાઓ તે 12 માસ કરી શકો છો, તમે ભરતનાટ્યમ કરી શકો છો, તમે ગ્રુપ એક્સરસાઇઝીસ કરી શકો છો. તો ગરબાને બી જો તમે એક્સરસાઇઝ ફોર્મમાં થોડું ઘણું મોડિફાઈ કરી દો તો એ બી તમે 12 માસ કરી શકો છો, રાઈટ. ખૂબ જ સરસ વાત કરી. હવે આપણે અનિશભાઈ વાત કરીશું બેનિફિટ્સની, જે શ્વેતાજી આપ પણ એમાં ઇન્વોલ્વ થઈને કહી શકો છો કે એક્ઝેક્ટલી ગરબા કે દોડિયા શીખવાથી ડેલી 1 કલાક જો કોઈ શીખે છે કે 2 કલાક શીખે છે તો એને શું બેનિફિટ્સ થાય છે, કે બોડી ઘણા લોકો બોડીને વેઇટ લોસ કરવા માટે પણ શીખતા હોય છે, તો એ કેટલું યોગ્ય છે? અમારી પાસે એવા કેસીસ બહુ વધારે આવે કે જે એમ સાંભળવા મળે કે મેડમ અમે ગરબા ગયેલા હતા એટલે આ દુખવા માંડ્યું છે, તો અમે પૂછીએ કે તો ગરબા કેમ ગયેલા હતા, કે વેઇટ લોસ કરવા માટે. એટલે લોકોને એવું લાગે કે બસ ગરબા એક વેઇટ લોસ માટે એક એટલું જ છે, પણ એનું બેનિફિટ ખાલી ત્યાં સુધી જ નથી. ગરબા એક એરોબિક ફોર્મ ઓફ એક્ટિવિટી છે, જેમાં તમે આગળ પાછું વોર્મઅપ અને કુલ ડાઉન બી જો એડ કરી દો છો તો એ એક વર્કઆઉટ એક્ટિવિટી થઈ ગયો છે. એ વર્કઆઉટ એક્ટિવિટીમાં તમારા કાર્ડિયો રેસ્પિરેટરી જે બેનિફિટ્સ કહેવાય, કાર્ડિયો રેસ્પિરેટરી એટલે તમારા જે હાર્ટરેટ, અમુકની અમે આ રિસર્ચમાં જ માપેલું કે ઘણા બધાનું પ્રેશર બહુ જ હાઈ રહેતું હતું, એટલું બધું હાઈ કે પહેલા તો એ લોકોને ખબર જ નથી કે અમારું પ્રેશર એટલું બધું હાઈ બી રહે છે. એટલે જો અમુક અનઅવેર પીપલ હોય કે જેમ કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ પીપલ છે જેને 6 મહિનાથી બ્લડ પ્રેશર મપાયું જ નથી, એ લોકો ક્લાસીસમાં ડાયરેક્ટલી જતા રહે છે, જેમ કે અમારા રિસર્ચમાં બી ડાયરેક્ટલી આવી ગયા, અમે એને આખા જયારે પદ્ધતિમાં પ્રેશર માપેલું ત્યારે એક જણાનું પ્રેશર રહેતું હતું તે 160/100 રહેતું હતું. તો જો એને તમે ડિરેક્ટલી સ્ટાર્ટ એકદમ હાઈ ઇન્ટેન્સિટી કરી દો તો એના કોલેપ્સ થવાના ચાન્સીસ બહુ જ વધી છે. તો એ જ્યારે તમે આના બેનિફિટ્સ કરો છો તો એ જ્યારે ધીરે ધીરે, ગરબા ઇઝ ઓલવેઝ લો ઇન્ટેન્સિટી ટુ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, તો તમે ધીમે 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 જ્યારે એને વધારો તો તમારો હાર્ટ બી એની માટે ધીમે ધીમે ટેવાય, એ હાર્ટની પમ્પિંગ વધે, તમારા હાર્ટ રેટ જે બધું હોય, બ્લડ પ્રેશર જે વધેલું હોય તે બધું નોર્મલ થાય. જો તમે 5-6 મહિના સલંગ 1-1 કલાક કરો છો તો એ વેટ લોસને તો ડેફિનેટલી રિઝલ્ટ છે જ, વેટ લોસ તો કરે જ છે, પણ એમાં ફ્લેક્સિબિલિટી બી વધે છે, જે અમારા રિસર્ચમાં બધા રિઝલ્ટ જોવા મળ્યા છે. એમાં ફ્લેક્સિબિલિટી, કાર્ડિયો રેસ્પિરેટરી બેનિફિટ્સ, વેટ લોસ, સ્ટ્રેસ બુસ્ટર, મેક્સિમમ સ્ટ્રેસ બુસ્ટર છે, કારણ કે અડધા પેઇન તો સ્ટ્રેસ બુસ્ટ એટલે સ્ટ્રેસના કારણે આજના જીવનમાં આવી જાય છે, તો મેક્સિમમ સ્ટ્રેસ બુસ્ટિંગ એક્ટિવિટી છે. એના ઉપરાંત અમુક મસલ્સ એવા હોય જે કોઈ દિવસ કસ્સામાં બી એક્ટિવેટ નહીં થયા હોય, જેમ કે તમે કાર્ડિયો કરો કે ચાલવા જાઓ, એમાં ખાલી પગના જ મસલ યુઝ થાય છે,
ગરબા એક એવી વસ્તુ છે કે જેમાં હાથના મસલ્સ બી એક્ટિવેટ થાય છે, તમારા કોરના મસલ્સ બી એક્ટિવેટ થાય છે, તમારા પગના મસલ્સ બી એક્ટિવેટ થાય છે. તો મસલની દ્રષ્ટિએ એ મસલની જે વાયબિલિટી છે, જે મસલની સ્ટ્રેન્થ કહેલો, જે એનો પાવર છે, એ બી એ ઇમ્પ્રુવ કરે. પ્લસ સ્ટેમિના, મસલનો સ્ટેમિના, જે મસલનો એન્ડ્યોરન્સ કહેવાય, એ બી કલાક સુધી જો તમે કોન્સ્ટન્ટલી મસલને યુઝ કરો છો તો એ બી ગ્રેજ્યુઅલી બટ ઓબ્વિયસલી ફ્રોમ લોઅર ટુ હાયર ઇન્ટેન્સિટી ધીરે 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 ઇમ્પ્રુવ કરે છે. પણ આ બધા જ બેનિફિટ્સ ત્યારે મળે જ્યારે આપણે એને એક ટેકનિકલિટી સાથે કરી હોય. હવે કોઈ પર્સન છે, જેમ કે કાલે જ આવેલું, એને ફૂટ ફ્લેટ હતું, એટલે અમારી ભાષામાં તમારો જે પગ હતો તે ડાયરેક્ટલી આમ થઈ ગયો. એ ફૂટ ફ્લેટ પર તમે વારંવાર એ જ પગ પર થંપ 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 કર્યા કરો તો પછી ધીરે 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 પગ જવાના ચાન્સીસ વધી જાય. પણ એ જ વસ્તુને જો તમે અવેરનેસ સાથે એક પ્રોપર ફૂટ પ્લેસમેન્ટ કરો તો આ મસલ્સ જેને કોઈ દિવસ કામ જ નથી કર્યા, ઘણા લોકો તમે જોયા છે કે આમ ચાલતા, બરાબર, એ આમ ચાલ્યા અને ગરબા રમવામાં તમને પ્રોપરલી ટ્રેન કરો છો કે તમે એને એક પછી એક પગ મુકાવાના છે, તો એ સ્ટેપ્સમાં એના આ મસલ્સ જે એક્ટિવેટ નહીં થતા હતા તે એક્ટિવેટ થવા માંડે છે અને એ ધીરે 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 ઇમ્પ્રુવમેન્ટમાં બી જઈ શકે. પણ એની માટે તમે તમારી બોડીને અવેરનેસ અને જાણવાની બહુ જ જરૂર હોય છે. ખૂબ જ સરસ શ્વેતાજી, બહુ જ સરસ માહિતી તમે આપી રહ્યા છો અમારા દર્શક મિત્રોને. અને આજે ડોક્ટર્સ ડે છે એટલે બધા જ તમને ડોક્ટર્સ ડે પણ વિશ કરી જ રહ્યા હશે. હવે આપણે વાત કરીશું અનિશજી સાથે. અનિશજી, તમે ગરબા શીખવાડો છો તો તમે કોઈ કઈ ટેકનિકથી શીખવાડો છો? તમારી પાસે કોઈ સ્પેશિયલ ટેકનિક છે? અત્યાર સુધી કેવું હતું કે ઇટ્સ અ કોમન ટેકનિક કે બધા ક્લાસ પર જે શીખવાડે છે એ શીખવાડો હતો. પણ જે વખતથી મને પોતાને ઇન્જરી થઈ અને મને જે વખત જે આ લોકોએ મને સોલ્યુશન આપ્યું કે અનિશ ધીસ ઇઝ ધ રાઈટ મેથડ, કે ભાઈ જયારે તમે કોઈને પણ કરાવો છો ત્યારે એ વ્યક્તિ એનું મગજ, એનું બોડી અને એના બોડીના પાર્ટસ બધી વસ્તુ એક સાથે કોર્ડિનેશન કરે અને પ્રિપેર હોય ને ત્યારે પછી તમે એને એક્ટિવ કરો ને તો એ લોકોને એન્જોય વધારે કરી શકે. બીજું પર્ટિક્યુલર એક સ્ટેપ્સ પર ફોકસ કરું છું કે મારે આ સ્ટેપ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો એ ટાઈમ પર પહેલા સૌથી કરતા પહેલા એ લોકોને એ સ્ટેપ્સની એક કેપેસિટી હોય કે એ સ્ટેપ કેપેસિટી પહોંચવા માટે મારે 0 થી 100 લેવલ સુધી કેવી રીતે લોકોને ટ્રીટ કરવાના, કે તમે આવી રીતે આવી રીતે સ્ટાર્ટ કરો અને તમે અહીંયા સુધી તમારી મુવમેન્ટને કમ્પ્લીટ કરો, ત્યાર પછી તમે સ્ટેપ્સને દોઢિયાની અંદર અપ્લાય કરો. સી બેઝિક વસ્તુ શું છે આફ્ટર ઓલ, કે તમે જ્યારે શીખવા માટે જાઓ ને ત્યારે આમાં કેવું હોય, જો એન્જોય કરવા માટે જાઓ તો વસ્તુ આખી જુદી છે, પણ જે ટાઈમ શીખવાનું હોય ને એ ટાઈમ પર મારા હિસાબે ધ્યાન રાખીને શીખી લેવું જોઈએ કે તમારે કેવી રીતે શરૂઆત કરવાની છે. તમે ટેકનિક મેથડ કે ભાઈ શરૂઆત મારું વોર્મઅપ ફિનિશ થઈ ગયું પછી દોઢિયાની શરૂઆત કરી તો દોઢિયા માટે પણ જે બેઝિક સ્ટેપ છે, દોઢિયાના જે જમ્પિંગ વાળા સ્ટેપ છે એની બેઝિક પ્રેક્ટિસ કરાવતો કે 2-3 વાર 5 વાર તમે કરો, તમારું મગજ ક્લિયર થાય કે મારે આ સ્ટેપ્સ મારો પગ આવી રીતે જ પડવો જોઈએ, મારા હેન્ડ્સના મુવમેન્ટ આટલા જ ઉપર જવા જોઈએ, મારી કમરમાંથી બોડી આટલી જ બેન્ડ થવી જોઈએ ને મારું બોડી આટલું ટ્વિસ્ટ થવું જોઈએ. જ્યારે બધી વસ્તુ ભેગી થાય ને ત્યારે દોઢિયાનો એક સ્ટેપ ડેવલપ થાય. અગર હું મારી હિસાબે મેં જે વિચાર્યું કે મેં જે પ્રેક્ટિસ કરીને એના અંદર 12 સ્ટેપ્સ ભેગા થાય ત્યારે એક મુવમેન્ટ પરફેક્ટ થાય. અગર હું હાથની વાત કરું છું તો હાથ આ 1, 2, 3, 4, 5 આ ખાલી હેન્ડના 5 મુવમેન્ટ થાય ત્યારે એક સ્ટેપ થયો. એની સામે પગના મુવમેન્ટ, કમરના મુવમેન્ટ, એની બેન્ડિંગ, એનું ટ્વિસ્ટિંગ, નેકની મુવમેન્ટ જોવાનું, ક્યાં ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે. એટલે ઇનશોર્ટ વસ્તુ કેવી છે કે ગરબા મારા હિસાબે ઇટ્સ અ વેરી ઇઝી ટુ લર્ન, શીખવા માટે ઘણું ઇઝી છે પણ પરફોર્મ કરવા માટે એટલું જ અઘરું છે, કારણ કે તમારે દરેક વસ્તુને એક સાથે લઈને કામ કરવું પડે. તો જે મેથડ ડેવલપ થયેલી છે બાય ગ્રેસ ઓફ ગોડ, મને જે મારું ગ્રુપ મળ્યું, મને મારા ફ્રેન્ડ્સ મળ્યા અને મને ભગવાને જે અનુભવો કરાવ્યા એના ઉપરથી મેં આખી ટેકનિક ડેવલપ કરી કે હું કેવી રીતે કરીને સારામાં સારી રીતે હું પીરસી શકું એમ, જેને કારણે એવી રીતે જેમ કે અનિશભાઈને અમે એક વસ્તુ અનિશભાઈમાં જયારે નોટ કરતા હતા ત્યારે રિસર્ચમાં તો નોટ કર્યું, તદુપરાંત અમે દરેક ક્લાસમાં જયારે ગયેલા ત્યારે અમે એક વસ્તુ નોટ કરી કે લોકો જયારે ફરે છે, જે રાઉન્ડ દોડિયામાં અમુક ટાઈમે બહુ વધારે લે છે, એ જયારે એક પગ પરથી બીજા પગ પર વજન જવું જોઈએ એની જગ્યાએ લોકો એક જ પગ પર તાને નીચે રાખીને સટક થઈને ટર્ન થઈ જાય, એ મેક્સિમમ કોઝ હોય તમારા ગાદી ફાટવાના ને એસીએલ ઇન્જરીઝના. એ સર્કલમાં ને સર્કલમાં જ લોકો 5, 6, 7, 8, 10 સર્કલ ફરી જાય છે ને પછી એના પછી જેને રિલીવિંગ એક્સરસાઇઝીસ હોય છે કે જે રિલીવિંગ મુવમેન્ટ હોય છે તે નથી કરતા અને પાછું એ જ મુવમેન્ટને એ લોકો
દસ વાર સર્કલ ફર્યા પાછું એક કલાક રહીને એ લોકો એ જ મુમેન્ટ પર એ જ પગ પર લોડ આપે છે. તો એ બહુ જ ખૂબ મહત્વનું છે કે તમે જો રાઈટ હેન્ડેડ હોય, દરેક માણસ ડોમિનન્ટ નોન ડોમિનન્ટ સાઈડ હોય, તો તમે જો રાઈટ હેન્ડેડ સાઈડ હોય અને તમને લાગતું હોય કે હું રાઈટ સાઈડ પરથી જ વધારે સર્કલ ફરું છું, તો મેક ઇટ ક્લિયર કે તમે એવી એક્સરસાઇઝિસ કરો કે એવા સ્ટેપ્સ લો જેમાં તમારો વેટ લેફ્ટ સાઈડ પર બી જાય, અને આઈધર એવા સર્કલ ફરો કે જે તમે લેફ્ટ સાઈડ પરથી ફરો તો ઇક્વલી રાઈટ સાઈડ ઓફલોડ થઈ જશે અને લેફ્ટ સાઈડ પર વેટ આવી જશે. અને આના ઉપરાંત જે તમારું ટ્વિસ્ટિંગ છે, એ ટ્વિસ્ટિંગ ડાયરેક્ટલી કોઈ દિવસ નહીં રમો. એ ટ્વિસ્ટિંગમાં જ મેક્સિમમ પગની ઇન્જરીઝ, આ ઇન્જરીઝ આવે છે. એની પહેલા અમુક સ્ટેપ્સ હોય, જેમ કે દોડ્યાના પહેલા ચાર સ્ટેપ્સ હોય જે બધા શીખવાડે, જેને નહીં આવડતો એની માટે શીખવાડે. જે લોકોને આવડતા એ લોકો એવું વિચારે કે અમને આખું આવડે છે, અમે તો કરી લેશું, પણ એ ચાર છે તેને પરફેક્ટ કરીને પછી એ ચાર પ્લસ ચાર પ્લસ ચાર, એ પછી જેટલા બી તમને 32 ના દોડ્યા કરવા હોય, 22 ના દોડ્યા કરવા હોય, પણ એને આવી રીતના પ્રેક્ટિસ કરીને. આમાં શું છે, દોડ્યા જયારે રમીએ છીએ ને ત્યારે આપણું સર્કલ ક્લોક વાઇઝ ફરે છે, રાઈટ? એના ટાઈમ પર જે ટર્ન્સ આવે છે, બીજી ચાર વર્ષ પહેલા એ ધીમે ધીમે પેનમાં શરૂઆત કરે, ધીમે ધીમે ઇન્જરી ક્રિએટ કરે. સો વોટ વી વોન્ટ કે જયારે જયારે તમે એક જ ડિરેક્શનમાં મુવમેન્ટ કરો છો, તમારો એક જ પગ પર લોડિંગ થાય છે, તો એ ઓફલોડ કરવું એટલું જ મહત્વનું છે. તમારે જે ડેમેજ થાય છે ને એ સીધું સીધું ધીમે ધીમે ક્યોર થવા માંડે, કારણ કે એક ઓબ્વિયસ વાત છે કે આપણે એક જ ડિરેક્શનમાં ગરબા રમવાના છે, એ પ્રેક્ટિકલ છે. એમાં કોઈ પણ એમાં કઈ શંકાને સ્થાન નથી કે આપણે કઈ એવું કઈ વિચારી નથી શકતા એના માટે કે ભાઈ રોંગ વસ્તુ છે. ઇઝ અ ડિરેક્શન કે ભાઈ દરેક વ્યક્તિ જે શીખવાડે છે નેચરલી આમ જ રાઉન્ડ ફરે, મને આમ જ મજા આવે ને આમ જ રાઉન્ડ ફરે, રાઈટ? એટલે બધો લોડ લેફ્ટ લેગ પર જ આવે, આખા બોડી તમારું એને સહન કરે. બીજું ઘણી વાર શું થાય કે જે જે સ્ટેપ્સમાં રાઉન્ડ ફરવાના આવે છે, પગનો આપણો પગ જે બેઝિકલી આમ મૂકેલો હોય, તમે આમ રાખીને જયારે એને આમ ફેરવી કાઢો એટલે સીધું આવે નહીં, એટલે એ જે મુવમેન્ટ છે ત્યારે એને થોડી બેલેન્સ કરીને આમ કરીને પછી એમ ફેરવાનું, લાઈક એ જે વસ્તુ જે છે. એટલે જયારે જયારે તમે ટર્ન ફરો ને ત્યારે વચ્ચે એક સ્ટેપ્સ કે એક મુવમેન્ટ એવી મૂકી દેવાની હોય જેનાથી તમારો પગ જરૂરી એંગલ પર જ ટર્ન ફરે, જેથી કરીને ઇન્જરી ચાન્સ ઘટી જાય. ખૂબ સરસ. આપણે વાત કરીશું શ્વેતાજી, જે લોકો દોડિયા શીખે છે ને મોસ્ટલી લોકોને બેક પેઇન વધારે થતું હોય છે, તો એના માટે શું કરી શકાય? જે મેં આ વાત કરી કે કોર જે તમારા મસલ્સને જોતા નથી, એ બધું છે ને કોર ટુ ફૂટનું કનેક્શન આવે. એ કોર આપણા જે મસલ્સ કહેવાય કે અમુક લોકો જયારે રમતા હોય ત્યારે વધારે પડતું બેક મુવમેન્ટ લઈ લેતા અને વધારે પડતું બેંગિંગ લઈ લેતા વિધાઉટ પ્રિપેરિંગ ધેટ મસલ. એ મસલ ને પ્રિપેર જ નહીં કર્યું હોય ને, તમે ડાયરેક્ટલી હાઈ ઇન્ટેન્સિટીમાં આખું ઉપર મુવમેન્ટ લો છો, સાથે સાથે મેં તો ડોકીની બી ઇન્જરીઝ વધારે જો મને, કારણ કે ડોકીમાં તમે ડાયરેક્ટલી અમુક થ્રસ્ટ આપો છો. એ જે થ્રસ્ટ વાળી જે બધી મુવમેન્ટ છે એ કોઈ ખોટી નથી. તમે જોવો છો તો ડાન્સર સ્ટોર્સ પર ડાન્સ કરે જ છે, પણ એ ખોટી નથી, કારણ કે તમે એને પેલા પ્રિપેર નથી કર્યું, એને વોર્મઅપમાં નથી લીધું, એની સ્ટ્રેન્થનિંગ નથી કરી. અને એના પછી તમે ગરબા રમતી વખતે શું શું ધ્યાન રાખી શકો, એમાં તમારો ફૂટ પ્લેસમેન્ટ વચ્ચે જેટલો મિડલ પાર્ટ પર પડે ને એટલો એ બેનિફિશિયલ છે. આમ સાઈડ પર નહીં પડવો જોઈએ, અંદર નહીં પડવો જોઈએ, ઉપર નહીં પડવો જોઈએ, મિડલમાં પડવો જોઈએ. એ મિડલમાં પડવાથી જે નીનો પાર્ટ છે, તમે એ નીના પાર્ટમાં એક જ્યારે થ્રસ્ટ લો, એ થ્રસ્ટ બને એટલું ઓછું લો તો વધારે બેનિફિશિયલ છે, કારણ કે આનાથી જ ડાયરેક્ટલી બેકમાં લોડ આવે છે. અને અમુકમાં જોવું છે કે તમે બેક મુવમેન્ટમાં બધા પેટ આમ કરીને જ કરતા હોય, આખું સ્ટિફ કરીને. એ જે સ્ટિફનેસ છે એને તમે જો મોબિલિટી અને ફ્લેક્સિબિલિટીમાં નથી ફેરવી, તો એ એ બેક પેઇન ને બધાનું કારણ બની જાય. હવે ઘણા લોકો એવું કરતા હોય છે કે 10 દિવસ આપણે મજા કરવાની છે, કે ભાઈ શીખવાનું છે તો શીખી લેવાનું, ગમે તેટલું પેઇન થાય, અને પેઇન કિલર રાત્રે ખાઈ લેવાની કે દવા લઈ લેવાની અને સૂઈ જવાનું. તો એ કેટલું યોગ્ય છે? એ બિલકુલ પણ યોગ્ય નથી. હા, જો તમને જાણ છે એની કે તમને મસલ નો પેઇન છે, એટલે તમે ગરબા રમવા ચાલુ કર્યું કે કોઈ બી નવી એક્ટિવિટી ચાલુ કરી છે, એમાં તમને ડોમ્સ કહેવાય જેને, કે ભાઈ મસલ ચાલુ એક્ટિવ થયા છે એટલે તમને પેઇન આપવાના શરૂ કરી રહ્યા છે. તો એ પેઇન જ્યાં સુધી મસલ પર છે, જેમ કે થાઈ પર છે,
પાછળ ઓફ થાય થાઈ પર છે, અહીંયા હાથ પર છે, એ મસલ ના પેઇન જ્યાં સુધી છે ત્યાં સુધી બરાબર છે. એમાં તમે આઈસ પેક્સ મૂકો ઘરે જઈને, આ કુલ ડાઉન કરો જેથી સ્ટ્રેચિસ ને બધું થઈ જાય એટલે પેઇન આખું રિલીફ થઈ જાય છે. પણ જો એ જોઈન્ટ પેઇન છે એટલે કે ઘૂંટણ નો દુખાવો, એક્ઝેક્ટલી બેક ની વચ્ચે નો દુખાવો, એ કોઈ બી કારણસર છે તો પછી ઇમિડિયેટલી તમે ડોક્ટર ને, ફિઝિયોથેરાપિસ્ટ ને કન્સલ્ટ કરો, કોઈ ડોક્ટર ને કન્સલ્ટ કરો. પણ જો તમે સ્ટાર્ટિંગ થી જો પદ્ધતિ રૂપ રહીમાં હોય તો આ ઇશ્યુ થતી નહીં હોય, કારણ કે તમે મસલ્સ ના સૌથી કોમન ઇન્જરી હું કીધું કે ની પેઇન, ની અને બેક ની ને બેક હોય જ છે. એટલા માટે હોય છે કારણ કે તમે જાઓ ને ત્રણ તાળી ને બે તાળી તો હવે કોઈને મજા જ નહીં, એમ થાય કે હવે મારે દોડ્યું જ અત્યારે અત્યારે કલ્ચર બધું પડી રહ્યું. ને હવે તો આપણે એક એવું સજેશન પણ કરીશું આપણા દર્શક મિત્રોને કે દોડિયા તો તમે રમો જ છો, પણ સાથે સાથે આપણા જે ગુજરાતી ગરબા છે એના ઉપર બી જો થોડું ધ્યાન આપશો તો મારા ખ્યાલથી વધારે સારું, વધારે સારું. એમાં ગુજરાત ગુજરાતનું ગૌરવ જેને કહેવાય છે એ આપણી ગુજરાતની જે ગૌરવતા છે એ જળવાઈ રહે છે. દોડિયા ઇઝ અ ડાન્સ ફોર્મ, એ આપણા ગરબાના ગરબામાંથી જ આવેલું બચ્ચું છે, બસ સમજો આપણે એમ કહી શકીએ. આપણે મા બાપ ને નહીં ભૂલવા જોઈએ, એ જ આપણું પ્યોર કરે છે, જે આપણું ધ્યાન રાખે છે. તો ગરબા રમવાથી જે બેનિફિટ થાય છે એનો જ તમે લાભ દોડિયામાં લઈ શકો. અને એવું કોઈ લાગતું નહીં કે ના મારે તો ગરબા એક કલાક રમું છું, તો આમાં 10 જ મિનિટ પહેલા ને પછી જવાના છે જે તમે ગરબા રમી શકો. જેમ કે અત્યારે તો તમે પોપટી કે ઇંચ જોયા છે, એમાં આખું નીચે બેસવાનું છે, એ એક એક્સરસાઇઝ નો સ્કોચ નો ફોર્મ છે જેમાં તમારે આ મસલ સ્ટ્રોંગ થઈ જાય. એટલે તમે 5-6 વાર કરો કદાચ સ્કોચ કરી લેશો, પછી આ 5-6 વાર તમારી એરોબિક કેપેસિટી એટલી ઓછી થઈ જાય કે તમે હાંફતા જ રહેજો. તો આપણી આ જે હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ છે એની પહેલા 10 મિનિટ નું વોર્મ અપ તો દોડિયાના નવરાત્રી 10 દિવસ તમે ગરબા નહીં રમો, કદાચ એવું બને કે ભાઈ તમે ગ્રાઉન્ડ પર છે, કોમ્પિટિશન છે, અમારે ગરબા નહીં રમાય, સેકન્ડરી મેટર. પણ જયારે તમે પ્રેક્ટિસ કરો છો કે જયારે તમે શીખો છો ને, કારણ કે આજે તમારો ફ્લોર નું સરફેસ પણ અલગ અલગ હોય છે, લાઈક ટાઇલ્સ હોય, કોટા હોય, શું હોય. પેલા જેવું તો છે ને કે ગાર્ડન માં જઈને આપણે ગરબા કરીએ એવું તો છે ને, રાઈટ? તો એના પણ આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે. એટલે એ બધી વસ્તુને જ ધ્યાનમાં રાખીને વોર્મ અપ કુલ ડાઉન નું સેશન છે. હવે કોઈ એમ કે ભાઈ મને ગરબા રમવાનો કંટાળો આવે છે, તો અમે જે વોર્મ અપ માં સ્ટેપ ડિઝાઇન કર્યા છે એ ગરબાના ફોર્મ ને લઈને ડિઝાઇન કર્યા છે. લાઈક વ્યક્તિ રમવાની મજા પણ આવે અને એની મુવમેન્ટ પણ આવી જાય, પછી એના દોડિયા પર ટ્રાન્સફર કરીએ. એવી રીતના તમે પદ્ધતિ રૂપ રમો તો તમને મજા તો આવે જ આવે, 100% આવે, પણ એની સાથે જે મેડિકલ બેનિફિટ છે તે તમને બહુ જ વધારે મળે. મતલબ ગરબા રમવાની કે દોડિયા રમવાની મજા તમે બહુ જ ખૂબ સારી રીતે લઈ શકો જો તમે ટેકનિકલી સારી રીતે જો શીખો તો લઈ શકો છો. મતલબ તમે કોઈ પણ મુશ્કેલી વગર તમને એન્જોય કરી શકો છો ગરબા. હરીશજી, તમારું ગરબાનું આગળનું હવે વિઝન શું છે અને દોડિયાને ગરબાને કયા લેવલ સુધી આપ લઈ જવા માંગો છો? જ્યારે આ રિસર્ચની મેં શરૂઆત કરી ત્યાર પછી મને મારા લાઈફમાં બધા એક ફોકસ કે એક મારો ગોલ નક્કી થઈ ગયો કે આપણું આ કલ્ચર છે, આપણે કલ્ચરને પ્રમોટ કરવાનું છે અને એના જેટલા બેનિફિટ છે મેક્સિમમ લોકો સુધી શેર કરવા છે. જે પ્રમાણે મારે જે ધ્યાન છે એ પ્રમાણે કે ભાઈ ગરબા રમવાથી કે ગરબાના અંદર જ્યારે તમે એકચ્યુઅલ આપણા ગરબાના શબ્દો કે આપણા ધર્મના આપણા સાંસ્કૃતિક મંત્રોચ્ચારો છે કે સંસ્કૃતના શ્લોક્સ છે તમે જ્યારે એનો યુઝ કરીને કે એની સાથે તમે જ્યારે કોઈ એક્ટિવિટી કરો છો ને ત્યારે એ પોઝિટિવ એનર્જી તમારામાં ઇમ્પેલ કરે છે. અને આજે બહારના કન્ટ્રીઝ વાળા પોઝિટિવ એનર્જી લેવા માટે રખડે છે, જ્યારે આપણી પાસે આપણું પોતાનું જ છે. તો મારો ફોકસ તો એ રીતનું છે કે જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આપણે ગરબાને મૂકીએ, પ્રોપર રીતે મૂકીએ. અને લોકોને આજે સમજો કે બહારની કન્ટ્રીઝમાં હું અમેરિકામાં અને કેનેડામાં કરવા માટે જાઉં છું, તે લોકો ઇઝીલી આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી મેડિકલ ટર્મોલોજીથી એ બેનિફિશિયલ નહીં હોય. એના માટે આપણે રિસર્ચ કર્યું. સ્ટીલ આ રિસર્ચનું રિઝલ્ટ આપણને પોઝિટિવ જોવા મળ્યું છે. હજુ આના પછી ઘણા રિસર્ચ બેક ટુ બેક થવાના છે. એને ધ્યાનમાં રાખીને આપણે શું શું કરી શકીએ, જેમ મારું ફોકસ છે એમએનસી કંપનીઓ છે દુનિયાના અંદર, એ લોકો દર અઠવાડિયે દર 15 દિવસ એવી કોઈ એક્ટિવિટી કરાવે જેમાં વ્યક્તિનું સ્ટ્રેસ રિલીઝ થાય, એનું જે એના પર જે મગજ પર જે પેલું કામનું લોડ છે એ થોડું ઘટી જાય, એને થોડું ફ્રેશનેસ મળે. તો એમાં પણ આપણે એક્ટિવિટી ગરબા પણ એમાં આપણે મૂકી શકીએ છીએ. સેકન્ડરી મેટર કે બહારના કન્ટ્રીઝમાં કાર્ડિયો સ્ટેશન સ્પેશિયલ હોય, જીમ હોય જેમાં કાર્ડિયો એક્સરસાઇઝ થતી હોય, તો એમાં પણ આપણે ગરબાને મૂકી શકીએ. અત્યારે ખાલી ગરબા ગુજરાત પૂરતા કે ગુજરાતીઓ માટે જ છે,
જે પ્રમાણે મને ધ્યાન છે, જેમ જેમ લોકોને જાણ થશે ને તેમ તેમ બધા આ વસ્તુને પકડશે, એક્સેપ્ટ કરશે અને એને યુઝ કરશે. એ રીતના ધ્યાનમાં રાખીને ધીમે ધીમે ઇન્ડિયામાં તો હવે અમદાવાદ છે કે બોમ્બે છે, પુના છે, હૈદરાબાદ છે, દેહરાદૂન છે, ઇન્કવાયરીઝ વધે જ છે કે અમને દોઢિયા શીખવાડો, અમને ગરબા શીખવાડો, રાઈટ. લોકોનું એટ્રેક્શન એના તરફ વધે છે, આપણા કોસ્ચ્યુમ્સ લોકોને ગમે છે, આપણું કલ્ચર લોકોને ગમે છે. તો પછી ને પ્રોપર વેમાં લઈ જઈને મારી ઈચ્છા તો એવી થાય કે હું આખી દુનિયાને ગરબા રમાડું. સ્ટીલ આપણને જેટલો સપોર્ટ મળે, જેટલી એક્ટિવિટી આપણી એક્ટિવ થશે, જેમ જેમ આપણો રિસર્ચ પબ્લિશ થશે, લોકો આપણા માટે જાણશે, આપણા કલ્ચર વિશે જાણશે, આપણા ગરબાના ડાન્સ ફોર્મ વિશે જાણશે, તેમ તેમ એક નેચરલ વાત છે કે આજે સુરતમાં રહીએ તો સુરતમાં જગ્યા જગ્યા પર એરોબિક્સના ક્લાસીસ છે, ઝુમ્બાના ક્લાસીસ છે. સેમ રીતે બહારના કન્ટ્રી વાળા યોગાને એક્સેપ્ટ કરે છે, ભરતનાટ્યમને એક્સેપ્ટ કરે છે, કથકને એક્સેપ્ટ કરે છે, તો ગરબાને કેમ નહીં કરે? તમે કે ભાઈ આપણે ગરબાની રીતે લઈ જઈ શકીએ. મેડિકલી એક વિઝન જે અમે ડેવલપ કરેલું, એ મેડિકલી અમે એ ડેવલપ કરેલું કે ત્યાંની કન્ટ્રીઝ છે ને એક ફોક ડાન્સ કરીને એક વર્કઆઉટ સેશન, જેમ કે આપણે ત્યાં ઝુમ્બા થાય, એરોબિક્સ બધા થાય, ત્યાં એક ફોક ડાન્સ થાય છે. ફોક ડાન્સ એટલે આપણા ઇન્ડિયાના અલગ અલગ ડાન્સીસ છે, પંજાબી ડાન્સ, ગુજરાતી ડાન્સ બધા છે, પણ એમાં એ જે ડાન્સ ફોર્મ્સ છે જો એ લોકો અપનાવી શકે છે તો વી વિશ કે મેડિકલી બી આ ગરબા એક એક્સરસાઇઝ ફોર્મેટમાં થઈ જવા જોઈએ. બીકોઝ આજે ફોર એક્ઝામ્પલ કોઈની પાસે સમય નથી હોતો. હું સવારે 6:30 રાતના 11 વાગે સુધી પેશન્ટ જોઉં છું, નથી હોતું. મને કોઈ રાતના 10 વાગે એમ કે શ્વેતા ચાલ તું એક્સરસાઇઝ કરવા ચાલ, તો મને 10 વાગે એમ થશે કે યાર આખા દિવસનો લોડ પછી હું શું એક્સરસાઇઝ કરું. પણ મને કોઈ એમ કહેશે કે તું 10 વાગે ગરબા રમવા ચાલ, તો હું 10 વાગે ગરબા રમવા જઈશ. કારણ કે આપણે 9-9 દિવસમાં અહીંયા તો ક્રેઝ જોવા મળ્યો છે કે 9-9 દિવસ રાતના 2 વાગે સુધી લોકો ગરબા રમશે, બીજા દિવસે 6 વાગે ઉઠીને કામ પર જશે, છતાં બી બીજા દિવસે 10 વાગે રેડી થશે. પણ જો તમે 10 વાગે એક્સરસાઇઝ કહેશો કે રોજ તારે 10 વાગે એક્સરસાઇઝ કરવાની છે તો નહીં કરે, તો કેમ એને જ એક્સરસાઇઝ ફોર્મેટમાં તમે નહીં મૂકી શકો? મારા રિસર્ચમાં એક છેલ્લો એક એનર્જી આવી જાય છે, કે એનર્જી આવી જાય છે, એટલે પોઝિટિવ એનર્જી ધૂન હોય છે મગજમાં કે નહીં આ 10 દિવસ તો આપણે એડમિન છે, એનું 15-17 કલાક નું કામ હોય. એ કામ પતાવી આપણા ગરબા રમવા આવે તો એને એક કલાક થાક નહીં લાગે, અને કલાક પછી એમ થાય કે હું ફ્રેશ થઈ જાય. એમને જાતે એમના શબ્દોમાં વસ્તુ વર્ણવેલી છે કે ખરેખર ગરબા રમવાથી એમને આવો બેનિફિટ મળે છે અને એમને વસ્તુ માફ કરી છે. આટલી એજ ના વ્યક્તિ, હવે આમાં કેવું છે, રિસર્ચમાં હું યંગસ્ટર્સ ને ખાલી લઈ લઉં ને તો રિસર્ચ મારું સક્સેસ ના જાય, બટ અમારા અંદર અલગ અલગ એજ કેટેગરી વાળા વ્યક્તિઓ હતા જે લોકોએ જે ટેકનિક થી અમે લોકોએ શીખવાડ્યું અને જે વસ્તુ તમને બધી કીધી શ્વેતાબેને કે વોર્મ અપ, કુલ ડાઉન, આ તે જે ધ્યાનમાં રાખવાનું છે એ ધ્યાનમાં રાખીને કરાવ્યું ને, તો મેં 2 મહિના પછી લોકોને મેસેજ કર્યો વર્કઆઉટ મારું રિસર્ચનું જે હતું સેશન એ ફિનિશ થઈ ગયા, અને 2 મહિના પછી મેં મેસેજ કર્યો કે તમને લોકોને કોઈને કઈ પણ જગ્યા પર પેઇન છે કે જે ગરબાને કારણે આવતું હોય, તો બધાનો રિપ્લાય નો આવે કે ના સર અમને કોઈ પેઇન નથી અને વી આર હેપી. તો એ મારા માટે પ્રાઉડ મુમેન્ટ છે કે જે 15 થી લઈને 45 વર્ષના અલગ અલગ એજના લોકો મારી પાસે ગરબા શીખવા માટે આવેલા, અને એ લોકોએ ગરબા શીખીને પછી 2 મહિના પછી કે 3 મહિના પછી મેં પૂછ્યું ત્યારે મને એવું કીધું કે ના સર અમને કોઈ પેઇન નથી અને અમને ખરેખર તમને મિસ કરીએ છીએ. કેમ કે જે ટેકનિકલ મેટર છે એની સાથે જયારે એજ્યુકેટેડ લોકો હોય તો એને એક્સેપ્ટ કરે કે ના સર ઇઝ ગોઈ, સર અમને સારું કરાવે છે, પ્રોવર કરાવે છે. અને ઇન્ફોર્મેશન કમાન્ડિંગ સેશન જે કહેવાય કે તમારે ક્યારે કોને કેવી રીતે કમાન્ડ આપવાનો. આજે કેવું છે કે ગરબા ક્લાસમાં જે સર લોકો હોય એ તમને શીખવાડી દેશે કે ચાલો હવે સીડી ચાલુ કરી રમવા માંડો, બટ ટાઈમ ટુ ટાઈમ કમાડે, એના પગ પર ફોકસ હોવું જોઈએ કે ભાઈ એના પગ બરાબર પડે છે કે નહીં. આજે એક સાથે 100 જણ રમતા હોય તો એક સર કે 2 સર કેટલું ધ્યાન આપી શકે સ્ટીલ. એટલે એ બધી વસ્તુ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે કે જયારે તમે એક શૂટિંગ કરતા હો તો એક કમાન્ડિંગ સેશન કે ના પગ બરાબર મૂક, આ જગ્યા પર બેન્ડ થાય, આ જગ્યા પર ઉભો થાય, આ જગ્યા પર ગોળ ફર, આવી રીતે ફર, તમારા હેન્ડ જેવી રાખો. તો આજે કોઈ પણ એક્સરસાઇઝ હોય, યોગા હોય, જીમ હોય, દે કમાન્ડિંગ યુ, અને ટ્રેનર તમને કમાન્ડ આપે છે કન્ટિન્યુઅસ. અમે જેમ કે ફિઝિયોથેરાપી કરાવતા હોઈએ પેશન્ટને, તો ફિઝિયોથેરાપીમાં અમે કોન્સ્ટન્ટલી કમાન્ડ આપીએ છીએ કે તમે હાથ ઉચકવાની એક્સરસાઇઝ કરો છો, હાથ ઉચકવાની એક્સરસાઇઝ તમે આમ બી કરી શકો છો, આમ બી કરી શકો છો, આમ બી કરી શકો છો, તો આમાં હાથ જ ઉચકાય છે, આમાં આ મસલ વર્ક થાય છે, આમાં આ મસલ વર્ક થાય છે, આમાં તમારો કમરનો મસલ વર્ક થાય છે.
એટલે એ અલગ અલગ મસલ્સ વર્ક થાય છે, એનું કોન્સ્ટન્ટલી કમાન્ડ આપવું પડે કે આ નહીં આ પ્રોપર છે, આ નહીં આ પ્રોપર છે, જેથી એને વિઝ્યુઅલ ફીડબેક મળે, એને હિયરિંગ જે આપણે ઓડિયો ફીડબેક મળે, અને એ ફીડબેક થી એનો મસલ્સ એક્ટિવેશન પ્લસ અમારા ન્યુરોલોજિકલ, એટલે આપણે એમ રિસર્ચ થયું છે કે પેરાલિસિસ ના પેશન્ટમાં બી મ્યુઝિક થેરાપી વર્ક કરે છે, તો ડિફરન્ટ ડિફરન્ટ બીટ્સ પર ડિફરન્ટ ડિફરન્ટ મસલ્સ અને ડિફરન્ટ ડિફરન્ટ મ્યુઝિક થેરાપી ની બી હેલ્પ થી જર્મની લંડનમાં બધે ચાલે છે, અને અમે એને ધ્યાનમાં રાખીને ગરબાના ઉપર અલગ અલગ રિસર્ચ કરવાના છે ફ્યુચરમાં, જેનાથી ઘણા રોગો તમે ક્યોર કરી શકો, અને તમે જે વ્યક્તિ છે એને લાઈવ કરી શકો, એમાં ફિઝિકલ અને મેન્ટલ બંને રીતે તમે એનો રિઝલ્ટ આપી શકો. તો એ અમારું લાસ્ટ અને એકદમ મેડિસિન ડોસેજ તો ઓછા થઈ જ ગયા, અમુક ને તો બંધ જ થઈ ગયા, એટલે વી આર નોટ શ્યોર, વી આર આઈ મીન ડુઈંગ મોર રિસર્ચ ઓન ધેટ, કે આના પર હજુ આગળ રિસર્ચ છે, બીકોઝ એના મેડિકલ બેનિફિટ્સ બી મેન્ટલ બેનિફિટ્સ બી એટલા બધા. ખૂબ જ સરસ દર્શક મિત્રો, આપ લાઈવ કાર્યક્રમ નિહાળી રહ્યા છો. અમારી સાથે અનિશજી અને શ્વેતા ભાટિયાજી આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન કે આપે ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી, અને તેઓ આ સાંભળીને આ કાર્યક્રમ જોઈને ઘણું બધું શીખશે અથવા તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ એ લોકોમાં આવશે એવી આપણે બિલકુલ આશા રાખીશું, અને ફરીથી આપણે કોઈક નવી ટેકનિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.